નમસ્કાર મિત્રો ભણતર અને ગણતરની અંદર તમારું સ્વાગત છે અને વિશેષ વ્યક્તિની અંદર આજે મારે વાત કરવી છે ત્રણસો ને સત્યાવીસ વર્ષ પહેલાં જન્મેલા એક એવા વ્યક્તિની ત્રણસો ને સત્યાવીસ વર્ષ ધ્યાનથી સાંભળજો ત્રણસો ને સત્યાવીસ વર્ષ પહેલાં જન્મેલા એટલે કે આઠ તારીખ ડિસેમ્બર મહિનાની આઠ તારીખ જન્મેલા સોળસો ને ચોરાણુંમાં આપણા ગુજરાતના અમદાવાદના સામળ ભટ્ટ મિત્રો સામળ ભટ્ટ છે ને એ એક એવા કવિ છે કે આજથી ત્રણ સદી પહેલાં થઈ ગયા છે એટલે ઘણા બધા એમના જૂના આખ્યાનો એમની વાર્તાઓ એમના કોયડાઓ એમના લખેલા છપ્પાઓ અને સંસ્કૃતમાં અનુવાદ કરેલા એમના ઘણા બધા પુસ્તકો છે મિત્રો આજે મારે શામળ ભટ્ટ વિશે વાત કરવી છે મિત્રો આપણે જોઈએ આઠ તારીખે એમનો જન્મ થઈ ગયો છે વેગણપુર અમદાવાદ વેગણ પહેલાં આ વેગણપુર છે ને એ એ વખતે વેગણપુર કહેવાતું હતું પછી સોલંકી આવ્યા પછી એને કર્ણાવતી કહેવાય પછી અમદાવાદ આવ્યું વેગણપુર એટલે હાલનું ગોમતીપુર અમદાવાદમાં અને મિત્રો ત્યાં એમનો જન્મ થયો હતો પોતે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણના વ્યવસાય તરીકે એમને ઘણું બધું કામ કર્યું હતું નાનપણથી પણ એ શા માટે જાણીતા છે તો એમની પદ્ય વાર્તા માટે એમની પદ્ય વાર્તા માટે એમને જાણીતા છે મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ આ જે છે ને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ તરીકે આપણે એમાં ત્રણ ચાર તબક્કા છે ગાંધી યુગ 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 છે 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 મધ્યકાલીન પ્રાચીન મિત્રો કુલ છવ્વીસ રચનાનું સર્જન કર્યું છે એમની છવ્વીસ રચના છે અલગ અલગ અને મોટે ભાગે કેમકે સોળસો ની વાત છે સોળસો ની સાલની વાત છે એટલે સંસ્કૃત ઉપર એ વખતે પકડ હતી અને સંસ્કૃત એ વખતે વધારે ચલણમાં હતું મિત્રો એવું કહેવાય છે ત્યારે એમને એમને સંસ્કૃતના સર્જનો ઉપર આધારિત એમના પુસ્તકો લખ્યા છે અને એમના પુસ્તકોની અંદર તમને વાર્તાઓ અલગ અલગ પ્રકારનું તમને એવું સર્જન છે મિત્રો બાળકોને વધારે મજા આવે એવું છે અને એ વખતે બહુ પ્રચલિત થયા હતા અને રાજા વિક્રમ ઉપર આધારિત એમને ઘણી બધી વસ્તુઓની વાર્તાઓ લખી છે વાર્તા છે વાર્તા છે ગદ્ય વાર્તા છે કોયડાઓ છે આવું બધું એમને લખેલું છે મિત્ર શામળ ભટ્ટ સાહેબે એમના સાહિત્યની વાત કરું ને તો સંસ્કૃતમાં એમને લખ્યું હતું સિંહાસન દ્રાસ્ત્રીકા એના પરથી સિંહાસન બત્રીસી આપણે અત્યારે જોઈ શકીએ છીએ પછી સંસ્કૃતમાં વેતાલ પંચ વિસંતિ કરીને લખ્યું હતું અને એને આપણે વેતાળ પચીસી તરીકે ઓળખીએ છીએ સુખ સપ્તતી છે એને સૂડ બહોતરી તરીકે ઓળખી છે અને બહુ જ પ્રબંધ કરીને એમને એક આખો પ્રબંધ લખ્યો છે મિત્રો સાંભળ સાહેબ મિત્રો છપ્પાનું સર્જન એમને કરતા હતા મેં વાત કરી પ્રમાણે એમને કોયડા લખેલા છે બરાબર અલગ અલગ અને એમના ઉખાણા એ ટાઈમે એવું કહેવાય છે કે એમના ઉખાણા સોલ્વ કરવા એ બહુ જ અઘરી બાબત થઈ જતી હતી એ સિવાય એમને નંદ બત્રીસિંહ જાદુઈ પલંગ મદન મોહન જેવા કૃતિઓનું સર્જન કરેલું છે મિત્રો આખ્યાનની વાત કરું કેમ કે આખ્યાન માટે એમને પ્રખ્યાત છે તો રાવણ મંદોદરી સંવાદ અંગત વિસતી શિવપુરાણ અને દ્રૌપદીનું વસ્ત્રહરણ એમના આખ્યાનો છે અને મિત્રો પતેરાવણનો ગરબો રણછોડજીના શ્લોકો બોડાણાખ્યાન બરાબર અને ઉધમ કર્મ સંવાદનું એમનું એક સર્જન છે આ એમની કૃતિઓ અને એમના આખા જીવનમાં એમને છવ્વીસ જેટલી કુલ રચનાઓનું સર્જન કરેલું છે મિત્રો મને આજે મેં કીધું ને ત્રણસો ને સત્યાવીસ વર્ષ થઈ ગયા મિત્રો ત્રણસો ને સત્યાવીસ વર્ષ વિચાર તો કરો આજે એમના જન્મજયંતિના જો આપણે આઠ બાર સોળસો ને ચોરાણું તું ગણીએ ને તો ત્રણસો ને સત્યાવીસમી જન્મ જયંતિ જશે સામળ ભટ્ટ ગુજરાતી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ એવા આજે એમના ત્રણસો ને સત્યાવીસ વર્ષ થવા જઈ રહ્યા છે મિત્રો અને એમને ખરેખર વંદન છે અને મારે એમની એક પંક્તિ તમને મેં લખી છે એ મારે કેવી છે માખણ માહિતી કાઢજો માખણ માહિતી કાઢજો તજજો ખાટ ખાટી છાસ માખણ માહિતી કાઢજો તજજો ખાટી છાસ ગુણ સહુ રાખજો ગુણ સહુ રાખજો વસજો વૈકુંઠ વાસ મિત્રો શામળ ભટ્ટને મારા ખૂબ ખૂબ વંદન છે અને મિત્રો હજુ મને એક નાની વાત વાત યાદ આવે છે કે એમની એક કાવ્ય ઉપરથી એ કાવ્ય પંક્તિ ઉપરથી ગાંધીજીને ગૌરવ ગાંધીજી એનાથી પ્રેરિત થયા હતા અને મિત્રો આ સામળ ભટ્ટ છે અને આજના વિડીયોને હું અહીં જ વિરામ આપું છું મિત્રો ખૂબ ખૂબ આભાર